ના ઉપરથી નરેન્દ્રભાઈ ભાષણ કરતા હતા તો એની પાસે તો દેશ વિદેશ ની વાતો હતી, ભારતની સેનાની વાતો હોય, વિદેશ વિભાગની વાતો હોય, મોટા મોટા કાર્યક્રમોની વાતો હોય. આપણા દેશના વૈજ્ઞાનિકોએ એકારે 101 ઉપગ્રહને એકારે હવામાં છોડ્યા. દિવાળીના ફટાકડા ફોડતા હોય એમ છોડતા હતા. અમેરિકા નથી છોડી શક્યું અત્યાર સુધીમાં એકારે હો ઉપગ્રહ, એ આપણા ભારતે છોડ્યા. આવી બધી વાતોની વાત કરી શકે એને બદલે સાહેબ એને વાત કેવી કરી? નરેન્દ્રભાઈએ આપણા નાગરિકોને પૂછ્યું કે તમારા બધાયના ઘરમાં ટોયલેટ છે કે નહીં, ન હોય તો કરજો. આપણી માતાઓ બહેનો ખુલ્લામાં શૌચ કરવા માટે જાય એ આપણા દેશ માટે શરમની વાત કહેવાય. આવી વાત હિન્દુસ્તાનના વડાપ્રધાને કરી. તમે 70 વર્ષ રાજ કર્યું, આ ટોયલેટ બનાવવાનું કામ બાકી રાખીને ગયા, એ હવે અમારે કરવું પડે. તમે કર્યું હું આ સ્થિતિમાં મિત્રો આ ચૂંટણી આવી છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે હાચી ખોટી કેટલીય વાતો કરશે તમને કોઈ ની કઈ નહીં, એક કોઈ ને એવું હંધુ અપાવવા વાળા આ ચૂંટણીમાં બહાર આવવાના. તમને ઘરના ઘર, ફળિયામાં નળ, ચીમમાં ખેતર, ખેતર ઉપર વાડી, વાડી ઉપર મોટર, આ હંધુ આપવા વાળા આટા નીકળશે. અગાઉ એ નીકળ્યા હતા કલર વાળા ટેલિવિઝન આપવા વાળા નીકળ્યા હતા. પછી ચૂંટણી કેડે મેં તપાસ કરી, કોઈની એન્ટેના એપ નથી. આ એની જ બધી ચીજો છે જે અટાને આવું બધું વેચવા નીકળશે. એના પોતાના ક્યાંય ફરજા નથી, એ આપણને એના મકાન અપાવે. તમારું રાજ જે દિવસે હતું તે દિવસે તમે કઈ અપાવી નથી શક્યા, અત્યારે અમને અપાવવા માટે તમે નીકળો. મિત્રો, ક્યાંય ભ્રમમાં આવવાની આવશ્યકતા નથી. આ રાજ્યનો વિકાસ એનો ધોરીમાર્ગ કંડારનાર નરેન્દ્રભાઈ મોદી આજે હિન્દુસ્તાનના વિકાસને લઈ અને વિશ્વની મહાસત્તા બનાવવાની મથામણ કરી રહ્યા છે. એને ટેકો આપવા માટે આપણે કમળના નિશાન ઉપર મતદાન કરવાનું. મિત્રો, આપણા આખા વિકાસનું મૂળ શું છે જાણો? ગુજરાતમાં પીવાનું પાણી જોઈ, ગુજરાતમાં ખેતીને પાણી જોઈ, ગુજરાતમાં ઉદ્યોગને પાણી જોઈ, આ આખા પાણીનો આધાર આપણી પાસે શું છે? એકમાત્ર નર્મદા. એની સિવાય આપણી પાસે કોઈ આધાર નથી. આ નર્મદા યોજનાના સિમેન્ટના કામ પૂરા થયા, એની ઉપર દરવાજા ફિટ કરવા હતા. 38 મીટરની ઊંચાઈનો દરવાજો છે, એને ફિટ કરતા 3 વર્ષ લાગે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એને લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, 10 વર્ષ ઉઘરાણી કરી. કેન્દ્રની કોંગ્રેસની સરકારે ગુજરાતના વિકાસના મૂળ પ્રશ્નને 10 વર્ષ સુધી મંજૂરી ના આપવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. હું મહીસાગર જિલ્લાની જનતાને વિનંતી કરવા માટે આવ્યો છું, આપણા વિકાસને રોકવાનું પાપ જે કોંગ્રેસની કેન્દ્રની સરકારે કર્યું છે આ ચૂંટણીમાં એને સજા કરવી જોઈએ કે નહીં એમ પૂછવા માટે હું આવ્યો છું. આ લોકોને સજા કરવી જોઈએ? સજા કરવી હોય તો 14મી તારીખે કમળના નિશાન ઉપર કચ્છ કચાવીને મતદાન કરો. પેટીમાંથી પંજો નીકળે જ નહીં તો એને આપણે સજા કરી કહેવાય. સાહેબ, 10 વર્ષ સુધી તમે અમારી આ યોજનાને મંજૂરી ના આપો. હું દિથા કોંગ્રેસના દિલ્હીના નેતાઓ અને આપણા ગુજરાતના નેતાઓના ભાષણો સાંભળું છું. રાતે આ સભાઓ પૂરી થાય ને પછી 1 કલાક એને સાંભળું. એક પણ નેતા આની ઉપર બોલતો જ નથી કે હવે શું કામે તમે 10 વર્ષ મંજૂરી ના આપી, હવે શું કામ મત લેવા માટે તમે અમારે ને આવો છો. હમણાં મનમોહન સિંહજી અમદાવાદમાં આવીને સભા કરી, એમાં ભાષણ કર્યું કે નરેન્દ્ર મોદી મને રૂબરૂ મળ્યા જ નહોતા નર્મદા પ્રશ્ન. 10 વર્ષ પછી અમદાવાદમાં આવીને વડાપ્રધાન જેવડો માણસ આવું ભાષણ કરે કે નરેન્દ્રભાઈ તમને મળ્યા નહોતા, આવું તમે ખોટું બોલો દેશના વડાપ્રધાન તરીકે? તમે મંજૂરી હુકામ નથી આપી એના કારણો કયો ને? અને તમે એમ કીધું કે નરેન્દ્ર મોદી નથી મળ્યા,
તો તમે ઈ કોણ, કોંગ્રેસ ને કોણ આગેવાન તમને મળવા આવ્યા હતા? પ્રશ્ન તો ગુજરાત નો હતો, સરકાર તમારી કોંગ્રેસ ની હતી, તો ગુજરાત કોંગ્રેસ ના કોઈ નેતા આવ્યા હતા? એના નામ જાહેર કરો. આ અંગે કઈ ના બોલવાના હો તો હું આ અમારી સંતરામપુર ની સભામાં ગુજરાત નો એક ગુજરાતી, ભાજપ નો એક કાર્યકર્તા, રાજ્યસભાનો સભ્ય અને કેન્દ્ર સરકારનો મંત્રી પરસોત્તમ રૂપાલા, આ સભાના મંચ ઉપરથી કહું છું, હું ગુજરાતના 26 સંસદ સભ્યોને લઈને અમારા આદરણીય અડવાણીજીના નેતૃત્વમાં તમારી ઓફિસમાં તમને રૂબરૂ આવેદન પત્ર આપવા માટે હું ગયો હતો. સાહેબ એ વાત તમને કહું, અમે આવેદન પત્ર આપવા માટે ગયા, અડવાણીજીએ આખી વિગત સમજાવી કે આ ફીટ કરવા માટેની પરવાનગી આપો. અડવાણીજી હતા એટલે અમારે કઈ બોલવાની જરૂર નહોતી, અને અમે મારી ભાષા તેને સમજાય નહીં. અડવાણીજીએ બધું સમજાવ્યું અને પછી આવેદન પત્ર આપ્યું. તો અડવાણીજી ની સામે લઈને આવેદન પત્ર જોઈને આમ બોલીને શું કીધું ખબર છે? અચ્છા એ અભી તક નહીં હુઆ હૈ. હું તો ગળગળો થઈ ગયો, મારે એમ કે તું મંજૂરી આપશે હાથ ને હાથ? તો હું તો આવેદન પત્ર આપીને અડવાણીજી બહાર નીકળ્યા તો હું સંસદની ગેલેરીમાં એની પડખે સીડ્યો અને હડકમાં નરકમાં અડવાણીજીની પડખે સડીને કીધું, અડવાણીજી યદિ આપ 4-6 મહિના પહેલે આ જાતે તો ઇનકા તો બડા આપકે પ્રતિ બહોત સન્માન હૈ, વો હમારી શાયદ ઇસ યોજના કો મંજૂર કર દે. અડવાણીજી મારી હામું ફિર્યા, મને કે રૂપાલા તુમ અભી નયે હો, મેં જબ ભી આતા હું તભી યહી બોલતા હૈ કે યે અભી તક નહીં હુઆ. આવી રીતે તમે હિન્દુસ્તાન નો વહીવટ કર્યો અને હવે અહીંયા આવીને તમે સભામાં એવું બોલો છો કે નરેન્દ્ર મોદી મને મળ્યા નતા, તમે ધારી છે શું? મિત્રો આ દેશની અંદર અત્યારે જે વ્યવસ્થાઓ થઈ રહી છે, આતંકવાદની સામે જે કડક આજે કાર્યવાહી થઈ રહી છે, અર્થતંત્રની સામે કડક આજે જે કાર્યવાહી થઈ રહી છે, બે નંબરિયા કાળા બજારિયા નોટોના કોથળા વાળા જે હતા એની ઉપર જે નકેલ ખેંચવામાં આવી રહી છે, એટલે એ બધાય ભેગા થઈને મોદી સાહેબનો વિરોધ કરવા મચી રહ્યા છે. એને આપણે સૌએ 14મી તારીખે પાઠ ભણાવવાનો. આટલી વિશાળ સંખ્યામાં તમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા એટલા માટે હું અમારા આ મહીસાગર જિલ્લાના સ્થાનિક આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ પ્રકારની તમે સભા હવાર હવારમાં અમને કરી દીધી. હવે મારા મનમાં એવો વિચાર આવે છે કે આ સભાને મારે બમણી કરી દેવી છે, 2 મિનિટમાં બમણી થઈ જાય. તમે આ પાડો તો કરી દઈએ, આ સભા પૂરી થાય ને તમે ઘેરે જઈશો. ઘેરે જઈશો એટલે પૂછશે અમારા બેન ક્યાંય ગયા હતા, એટલે મોટે ભાગે તમે એવું કહો એ તો રાજકારણની સભા હતી, એમાં તને કઈ ખબર ન પડે. આમ જ કહેવાના છો ને, આજનો દી એવું ન કહેતા, આજનો દી હું તમને કહું એવું કહેજો કે આજે આપણા ઉમેદવાર કુબેરભાઈ ઢીંડોર જે કમલના નિશાનવાળા છે એની સભા હતી અને એ સભામાં પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો અને એણે આપણને એવું કીધું છે કે 14મી તારીખે હવારમાં દી ઉગ્યામાં આપણે બે જણાએ હાથમાં હાથ નાખીને ગીત ગાતા ગાતા મતદાન કરવા જવાનું છે. કેશો કેશો એ જુવાનડા આ પાડે છે, આ જેને સગવડ હોય એને કહું. હિંમત રાખીને આ વાત કરી દીધું, મારી સભા બમણી થઈ જાય કે ન થાય.
હવે જો તમે ખરેખર ગીત ગાતા ગાતા આપણે આની ગાળા ગાળીમાં પડવું નથી, આની અરે તુતુમેમાં આપણે પડવું નથી. આપણે તો આ લોકશાહીનો ઉત્સવ છે. નરેન્દ્ર મોદી જેવો મર્દ આપણને વડાપ્રધાન મળ્યા છે, હિન્દુસ્તાનનો વટ પડે છે, એમાં એક વધારાનો ગુજરાતનો વટ ઉમેરવાનો છે. આ કુબેરભાઈ ડિંડોરને ગાંધીનગર વાજતે ગાજતે તમારે મોકલવાના છે. આ સીટ ભારતીય જનતા પાર્ટી કોઈથી ન જીતી હોય એટલી બહુમતીથી જીતાડવાની છે. જો તમે સજોડે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળવાના હો તો હા પાડો. તો હું અમારા આગેવાનોને કહેતો જાઉં છું કે તમારા બૂથની સામે આ વીડિયા વાળાને ઉભા રાખશું અમે, અને ઈ તમે ગીત ગાતા ગાતા નીકળતા હશો. અને આપણા મોદી સાહેબ દિલ્હીમાં બેઠા બેઠા એને લાગે કે મહીસાગરના લોકો મારે મહીસાગર ને હારે ઢોલ વાગે છે એમ ગીત ગાતા ગાતા મતદાન કરવા નીકળો. આપને એ સારી રીતે જ્યાં બેઠા બેઠા જોવે એ પ્રકારે મતદાન કરીને પ્રચંડ બહુમતી સાથે ભાઈ કુબેર ને તો કુબેર જેડ્યો છે આપણને. આ તો ભગવાન નો ખજાનચી છે. ઈ ગાંધીનગર પૂછે તો ગાંધીનગર નો ખજાનો એ આપણો તરબતર થાય. આપ સૌને મારી વિનંતી, એક પણ મત ના પડ્યો રે એવી રીતે મતદાન કરીને કોંગ્રેસની કોઈ અફવાઓમાં કે બ્રહ્મા આવ્યા સિવાય મતદાન કરજો. ભારત માતા કી જય. રૂપાલાજી નો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ સૌ મહાનુભાવ નો આભાર. આપણે કાર્યક્રમ ને પૂરો કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. કૃપાદાજી જઈ રહ્યા છે. આપણે બધા શાંતિ જાળવશું કે હેલિકોપ્ટરમાં લુણાવાડા પધારવાના છે. જઈ રહ્યા છે આપણે બધા વ્યવસ્થા.